जय श्री कृष्ण सर्वे वैष्णव ने। तो आज आपणे पहला जे आर्टिफिशियल माळानो वीडियो जोई गयेला हता एवो आज आपणे रियल में। तो आवी रीते आ पांच मालाजी नो सेट छे। आवी रीते वर्षभरना जेटला पण श्रृंगार आवता होय ठाकोरजीना एवा आवी रीते पांच मालानो सेट करीने आपणे राखो, जेथी करीने आपणे हलका श्रृंगार होय तो बे माळा त्रण माळा, भारी श्रृंगार होय तो चार माळा, मध्यना श्रृंगार होय तो त्रण माळा के चार माळा धरी अने आपणे श्रृंगार धराई शकीए। अने ज्यारे भारी श्रृंगार होय उत्सव वत तो आमांथी आपणे वच्चेनी बे माळा एक वड़ी करी अने त्यां बे हार धराई अने बे हार ने त्रण माळानो श्रृंगार धराई शकीए। तो आ एवी ज रीते चांदीना पदक ઉપર આવી રીતે રિયલ મોતીની આ માળા છે। તો અને આપણે મોતીની માળા અથવા તો જ્યારે હીરાના શિંગાર હોય ત્યારે આવી રીતે હીરાના પદકવાળું અને આવી રીતે મોતીની માળાઓ આવી રીતે ઠાકોરજીને ધરાતી હોય છે। મોટે ભાગે દરેક મોટા ઉત્સવ ઉપર હીરાના શિંગાર હોય ત્યારે ઠાકોરજીને આવી જ માળાઓ અંગીકાર થતી હોય છે અને તેની ઉપર બધા રંગીન હાર ને ત્રવાલો એવી રીતે। તો આ રિયલ મોતીની માળા ચાંદીના પદક હીરાવાળા સાથે જે કોઈ પણ વૈષ્ણવને આવું સાહિત્ય સિદ્ધ કરાવવું હોય તો તમે સંપર્ક કરી શકો છો। હવે એકલા મોતી પછી આપણે આ જોઈશું કે રિયલ પન્ના। આ જે પન્નાના મોતી છે એ રિયલ પન્ના મોતી અને વ્હાઈટ પણ આપણા રિયલ ફ્રેશ વોટર પર્લ અને પદકો ચાંદીના। તો આ ઠાકોરજીને આખો રિયલ શિંગાર થયો। તો જ્યારે પન્ના મોતીના શિંગાર હોય આવી રીતે તમે આ ધરાવી શકો છો। હવે પન્ના મોતીના મધ્ય હલકા શિંગાર, મધ્યના શિંગાર અને ભારી શિંગાર આવી જ રીતે આપણે રિયલના ચાંદી ઉપર ઠાકોરજીને હાર પણ જોઈશું। પરંતુ આજના સેશનમાં આપણે બધી માળાઓ જ જોઈએ છીએ, જેટલી આપણાથી થઈ શકે એટલી। તો જે કોઈ પણ વૈષ્ણવને આવી રીતે પણ ધરાવવું હોય ઠાકોરજીને તો તમે સાહિત્ય આવશિત કરાવી શકો છો। બંને તો આમાં માળાઓ છૂટી જ રખાવી, જેથી કરીને તમે આ જ માળાઓનો વિનિયોગ હારના શિંગારમાં પણ અને હલકા મધ્યને ભારી શિંગાર પણ તમે આ જ સેટની અંદરથી તમે શિંગાર ઠાકોરજીને કરી શકો। હવે આપણે આ પન્ના મૂર્તિ જોયા, તો નેક્સ્ટ આપણે આ એકલા પન્નાનો શિંગાર, જેમ કે હરિયાળી અમાસ પછી હરિઘટા વગેરે જે હોય છે ત્યારે તમે જ્યારે પન્નાના શિંગાર લખ્યા હોય આવી રીતે એકલા પન્નાનો આ રિયલ પન્નાના મૂર્તિ અને આ ચાંદીમાં પદકો। તો આવી રીતે આ તમે પન્નાની પણ આપણે પાંચ માળા સેટ કરી રાખીએ। આની અંદર પણ સેમ એવી જ રીતે જ્યારે પન્નાના શિંગાર લખ્યા હોય તો એક માળા તમે જો આવું બે કલેક્શન આપણી પાસે હોય તો એક માળા આની લો પન્ના મોતીની, પછી એક માળા એકલી પન્નાની લો, ત્યારબાદ એક માળા ફરીથી પન્ના અને મોતીની લો અને ત્યારબાદ ફરી એક માળા આપણે એકલી પન્નાની લો। એવી રીતે કરીને પણ તમે શિંગાર ધરી શકો છો। તો આ બે પ્રકારે બંને વસ્તુ રિયલની અંદર। હવે આવો શિંગાર જે છે એ ચિત્રજી અને લાલન બંને સ્વરૂપ માટે સિદ્ધ થઈ શકે છે, વધુ ફેર નથી હોતો। લંબાઈનો ફેર હોય છે અને ત્યારબાદ પડછિયાની અંદર ચિત્રજીના પડછિયા પતલા સૂક્ષ્મ અને લાલનના પડે છે આપણે આવી રીતે જાડા રાખીએ છીએ, વડ ચડાવી શકીએ તેવા। ત્યારબાદ હવે આપણે માણેક ઉપર, તો તમે જોશો બ્યુટિફુલ સો આમાં માણેકના રિયલ માણેકના મોતી અને રિયલ ફ્રેશ વોટર પર્લ વ્હાઈટ સાચળ મોતી અને આ વચ્ચે છે એ ચાંદીના પદક। તો આવી રીતે ઉત્તર ચઢના ક્રમની આવી રીતે માળાઓ સુંદર રીતે આવી જોવી। આમાં પણ તમે હલકા મધ્ય અને ભારીનો શિંગારનો ક્રમ એવી રીતે કરી શકો અને આની અંદર પણ આવી રીતે એકલા માણેક। તો આ એકલા માણેકનું છે, એમાં પણ પાંચ માળાનો શિંગાર આપણે રિયલ આ કેરેટ ઉપર જતું હોય છે, એની ક્વોલિટી ઉપર ને એની ઉપર એનો આધાર રાખતો હોય છે। તો આવો શિંગાર પણ સિદ્ધ કરાવવા માટે તમે સંપર્ક કરી શકો છો। જય શ્રી કૃષ્ણ। હજુ આપણે મૂંગાના, તો આ મૂંગા રિયલ મૂંગાના મોતી, એકલા મૂંગાના માળાજી છે અને વચ્ચે મૂંગાના ચાંદીના આપણે પદક એ રીતે।
ઘણી વખત મૂંગાના શિંગા ઠાકોરજીને આવતા હોય છે ને આ મૂંગા અને રિયલ મોતી અને વચ્ચે ચાંદીના પદક. તો આવી રીતેનું કોઈ પણ સાહિત્ય તમે સિદ્ધ કરાવવા માટે જો આમાંથી તમને કોઈ પણ માળા પસંદ પડી હોય ને તમે સ્વરૂપ પ્રમાણે માપ મુજબ સિદ્ધ કરાવવા માંગતા હોય તો તમે શ્રીજી શિંગાનો સંપર્ક કરી શકો છો. દરેકની અંદર તમને નીચે શ્રીજી શિંગાનો નંબર દેખાતો હશે, તમે ફોન અથવા તો વોટ્સઅપ પણ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ.